ત્રીજો પ્રશ્ન છે કે જેનો બલ્બ મોડ્યુલસ ધરાવતો અને r ત્રિજ્યાનો એક પોચા દ્રવ્યનો બનેલો ઘન ગોળો નળાકારીય પાત્રમાં એક પ્રવાહી દ્વારા ઘેરાયેલો છે. સ્મોલ એ ક્ષેત્રફળ ધરાવતો દળો રહિત પિસ્ટન પ્રવાહીની સપાટી પર તરે છે. પિસ્ટનનું ક્ષેત્રફળ નળાકારીય પાત્રના સંપૂર્ણ આક્ષેપ બરાબર છે. જ્યારે m જેટલું દળ પિસ્ટનની સપાટી પર મૂકી પ્રવાહીને દબાવતા ગોળાની ત્રિજ્યામાં થતો આંશિક ઘટાડો dr / r થઈ જાય છે. ઘટના આવી છે સમજો. ધારો કે આ નળાકાર છે. આ નળાકારની અંદર એક r ત્રિજ્યાનો ગોળો મૂકેલો છે અને નળાકારના ઉપરના ભાગમાં કોઈ પિસ્ટન કે જેનો આડછેદનું ક્ષેત્રફળ એ નળાકારના આડછેદ જેટલું જ છે એટલે કે એ જેટલું છે એવું કહેવાય છે. તો એના ઉપર આપણે એમ દળ મૂકીએ તો આ એમ દળના કારણે આ પિસ્ટન પર બળ લાગશે. કેટલું બળ લાગે? તો પિસ્ટન પર લાગતું બળ બરાબર mg. એ બળ પિસ્ટન ઉપર લાગે તો પાછળના દબાણના નિયમ અનુસાર જેટલું દબાણ આ બળ આ બિંદુએ લાગશે એક બળ અહીંયા સુધી પહોંચશે અથવા અહીંયા જેટલું દબાણ ઉત્પન્ન થશે એટલું દબાણ અહીંયા ઉત્પન્ન થશે. તો પિસ્ટન દ્વારા લાગતું દબાણ કેટલું થશે? કે દબાણનો ફેરફાર ડેલ્ટા p બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ અહીંયા mg થશે, ક્ષેત્રફળ સ્મોલ a. આટલું જ દબાણ ગોળા ઉપર લાગશે. ગોળા ઉપર લાગે તો બલ્બ મોડ્યુલસની વ્યાખ્યા છે. બલ્બ મોડ્યુલસ k બરાબર ડેલ્ટા p / ડેલ્ટા v / v માઇનસ અથવા આલ્ફા તો આપણે જૂની સેલના અવગણી રાખીએ તો પણ ચાલશે. અહીંયા ડેલ્ટા v / v બરાબર માઇનસ ડેલ્ટા p / k. ડેલ્ટા p એટલે mg / k એટલે e mg / k. આપણે કદમાં થતો આંશિક ઘટાડો આપણે પૂછે છે ત્રિજ્યા. તો ગોળા માટે ત્રિજ્યા અને કદનો સંબંધ આવો છે v બરાબર 4/3 pi r³. આના આધારમાં હું કહી શકું ડેલ્ટા v / v બરાબર 3 ટાઈમ્સ ડેલ્ટા r / r. એ પદ અહીંયા મૂકીએ તો કે 3 ટાઈમ્સ ડેલ્ટા r / r ઇક્વલ ટુ mg / k a. અહીંયા ઋણ નિશાની આપણે અવગણેલી છે. તો ડેલ્ટા r / r ઇક્વલ ટુ mg / 3 k a. દાખલો બરાબર છે ને mg / 3 k a એટલે વિકલ્પ